नमस्कार विद्यार्थी मित्रों, हूँ जी आई पटेल। आज धोरण 11 इकोनॉमिक्स की अंदर चैप्टर नंबर 5 आवक अने खर्चना ख्याल विषय जोईए। पूर्ण हरीफाई वाला बजार में कुल आवक, सीमांत आवक, सरेराश आवक एना विषय की समझूती जोईए। पूर्ण हरीफाई वालू बजार एवं बजार है कि जेमा मोटी पेढ़ी बजार में प्रवर्तमान किंमते स्वीकारीने वस्तुनु वेचाण करे छे। तो पूर्ण हरीफाईवाड़ू बजार एटले जे असंख्य वेचनार होय, असंख्य खरीदनार होय एवा बजारने पूर्ण हरीफाईवाड़ू बजार कहेवामां आवे, जेमा पेढ़ी बजार में प्रवर्तमान किंमतने स्वीकारीने वस्तुनु वेचाण करे छे, कारण के किंमतने स्वीकारे छे। पूर्ण हरीफाईमां समान गुणी अने एक रूप वस्तुना असंख्य वेचनारा अने खरीदनारा होय छे। वेचनार अने खरीदनारने बजारनी परिस्थितिनु संपूर्ण ज्ञान होय छे। किंमत मांग अने पुरवठा द्वारा नक्की थाय छे। किंमत कोना द्वारा नक्की थाय? मांग अने पुरवठा द्वारा। अने पेढ़ी नक्की थयेली किंमते वेचाण करे छे। कोई पेढ़ी किंमत उपर असर करी शकती नथी, तेथी किंमत निश्चित अने स्थिर रहे छे, कारण के किंमत में कोई पेढ़ी फेरफार करी शकती नथी। पूर्ण हरीफाई में पेढ़ी द्वारा वेचाण में आवती वस्तु की किंमत अने पेढ़ी सरेराश आवक तेमां सीमांत आवक सरखी होय छे। वस्तु की किंमत, पेढ़ी सरेराश आवक, सीमांत आवक ए सरखी होय छे। तो किंमत जुए पी बराबर ए आर बराबर एम आर। वस्तु की किंमत 50 रुपया होय तो पेढ़ी सरेराश आवक पण केटली होय? 50 रुपया। तो सीमांत आवक पण केटली रहेशे? 50 रुपया। कारण के किंमत जेटली होय एटली सरेराश आवक हशे, अने वस्तु की किंमत जेटली होय एटली सीमांत आवक हशे। कारण के एक वस्तु की किंमत उपरथी आपणे नक्की सरेराश आवक करीशुं अने सीमांत, तो मतलब त्रणे वस्तु की किंमत केवी थई? सरखी थई छे। परिणामे पेढ़ी सरेराश आवक सीमांत आवक की रेखा एक ज रहेवानी, जे आकृति में पायानी धरी पर डीडी रेखा द्वारा जोई शकाय छे। जोईए आकृति, तो डीडी जे रेखा छे ए रेखा समान छे, जेमा सरेराश आवक, सीमांत आवक अने जेनी वस्तुनी किंमत छे बधी सरखी थई जाय छे। तो आवक अहींया वाय धरी पर छे ने एक्स धरी पर उत्पादनना वेचाण एकमो छे। कुल आवक रेखामां फेरफार थयेलो जोवा मळे छे। तो डीडी रेखा जे छे मांग रेखा, जेनी अंदर वस्तुनी किंमत, सरेराश आवक, सीमांत आवक केवा बनशे? सरखा बने छे। आकૃતિમાં પેઢીની આવક રેખાઓ દર્શાવવામાં આવી છે, જેમાં 3 બાબતો જોઈ શકાય છે। પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સીમાંત આવક, કુલ આવક રેખા અને સરેરાશ આવક સ્થિર અને એક સમાન હોવાથી TR એક જ રેખા DD દ્વારા દર્શાવી શકાય છે। DD રેખા ઉપરના બિંદુઓ સરેરાશ આવક, સીમાંત આવક દર્શાવે છે। બીજો જોઈએ તો સરેરાશ આવક અને સીમાંત આવક OX ધરીને સમાંતર એક જ રેખા DD પર AR બરાબર MR બરાબર P, મતલબ સરેરાશ આવક બરાબર સીમાંત આવક બરાબર કિંમત છે। તો એક સરખી રેખા ઉપર બધી જ આ કિંમતો આવી ગઈ એ દર્શાવે છે, કારણ કે સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા એકમેકમાં ભળી જાય છે। આ ઉત્પાદન વેચાણ એકમ રેખાનો ઢાળ શૂન્ય છે। ઉત્પાદન વેચાણ એકમનો ઢાળ કેવો છે? શૂન્ય છે। ત્રીજામાં જોઈએ તો કુલ આવક રેખા OR જમણી બાજુ ઉપર તરફ જતી રેખા છે, જે O બિંદુએ 45° ખૂણે રહેલી છે। આ રેખા દર્શાવે કે વસ્તુનું વેચાણ વધતા સપ્રમાણ દરેક કુલ આવક વધે છે, તેથી આ રેખાનો ઢાળ હકારાત્મક અને સપ્રમાણ છે। તો રેખાનો ઢાળ કેવો છે? હકારાત્મક અને સપ્રમાણ છે, કારણ કે જેમ વધે વસ્તુનું ઉત્પાદન વધે છે તો કુલ આવક પણ વધે છે। હવે જોઈએ અપૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, તો એની અંદર સરખું નહીં હોય।
પૂર્ણ હરીફાઈ ન હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો અને દ્વિહસ્તક ઇજારો વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા બજારમાં ખાસ કરીને ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે એટલે કે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે. વેચાણમાં વધારો થતાં પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે. વેચાણમાં વધારો થતાં પેઢીની કુલ આવક શું કરે છે? ઘટતા દરે, એકદમ ઝડપથી નહીં પણ ઘટતા દરે વધે છે. પરિણામે સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જે. કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા નીચી તરફ ઢળતી હોય છે. સરેરાશ આવક રેખા જે માંગ રેખા નીચે તરફ ઢળે છે. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે. વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને સીમાંત આવક પણ ઘટે છે. વસ્તુની કિંમત ઘટે એટલું સરેરાશ આવક અને સીમાંત આવક બંને ઘટે, પરંતુ સરેરાશ આવક ઘટતા ઘટાડો કરતાં સીમાંત આવકનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ આવકની રેખા કરતાં સીમાંત આવકની રેખા નીચે હશે. કારણ કે સીમાંત આવક ઝડપથી ઘટે છે, સરેરાશ આવક એટલું ઝડપથી ઘટશે નહીં, એટલે એની રેખા ક્યાં હોય? નીચે તરફ. આકૃતિમાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. તો સીમાંત આવકની રેખા સરેરાશ આવક, તો સીમાંત આવકની રેખા સરેરાશ આવક કરતાં નીચે તરફ એટલા માટે છે કે એ ઝડપથી ઘટે છે. આકૃતિમાં સરેરાશ આવક સીમાંત આવકની સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ઢળતી દર્શાવેલી જોવા મળે છે. વેચાણ વધારવા કિંમત ઘટાડવી પડતી હોવાથી સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે. માટે આકૃતિમાં સરેરાશ આવક રેખા કરતાં સીમાંત આવક રેખા નીચે છે તે દર્શાવે છે કે વેચાણ વધતા સરેરાશ આવકની કિંમતોમાં થતા ઘટાડા કરતાં સીમાંત આવકમાં થતો ઘટાડો વધારે છે. તો સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટવાનું કારણ એ છે કે વધારાનું એક એકમ વેચવા માટે કિંમતમાં જે ઘટાડો કરવામાં આવે છે તે અગાઉના એકમોને લાગુ પડે છે. એટલા માટે સીમાંત આવક ઝડપથી ઘટે છે અને જે સરેરાશ આવક કરતાં એની જે રેખા છે એના કરતાં નીચે હોય છે.